આખરે ભાવનગરના કોળિયા ખાતે જે 29 લોકો મોતની સામે ઝઝૂમી રહ્યા હતા તેમને પરત લાવવા માટે જે તંત્ર દ્વારા પ્રયાસો કરવામાં આવ્યા હતા, સાથે જ ગામ લોકોના સહયોગથી જે તમામ લોકો છે તેમને ટ્રક મારફતે અહીં જે સુરક્ષિત રીતના બહાર કાઢવા માટેના પ્રયાસો જે કરવામાં આવી રહ્યા છે, જે બસની અંદર ફસાયેલા જે યાત્રિકો હતા તેમને રેસ્ક્યુ કરીને ટ્રકની અંદર બેસાડવામાં આવ્યા છે. હાલ 9 કલાકના રેસ્ક્યુ બાદ ભાવનગરના પ્રશાસને આજે યાત્રિકો છે તેમને બહાર કાઢવા માટે ટ્રકનો સહારો લીધો છે અને તમામ યાત્રિકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે ભાવનગરની જે ટીમ છે તે ખડે પગે રહી હતી અને જે એનડીઆરએફ અને જે રેસ્ક્યુ ટીમ છે તે આ જે યાત્રિકો છે તેમને સુરક્ષિત રીતના બહાર કાઢવામાં આવ્યા હતા. અને હાલ આ તમે પાણીની અંદર આ જે દ્રશ્યો છે તે પણ જોઈ શકો છો કે જે પુલ આવેલો છે કે જેની અંદર બસ ફસાઈ જવાના કારણે ધસમસતા પાણીની પ્રવાહની અંદર 29 યાત્રિકો છે તે ફસાયા હતા. અને હાલ જે પ્રશાસનની જે કામગીરી કહી શકાય કે 9 કલાક બાદ આ જે યાત્રિકો છે તેમને બહાર કાઢી લેવામાં આવ્યા છે. જે બસ હતી તે તમિલનાડુ ખાતેથી ભાવનગરના કોળિયાક નિષ્કલંક મહાદેવના મંદિરે દર્શનાર્થે આવી હતી. એ સમયે આ દુર્ઘટના બની હતી જેમાં આ જે બસ છે તે પુલની નીચે ફસાઈ હતી. અને આપ આ દ્રશ્યોની અંદર પણ જોઈ શકો છો કે ધસમસતો પાણીનો પ્રવાહ છે તેની વચ્ચે 29 જિંદગી છે તે ઝઝૂમી રહી હતી, પરંતુ જે એનડીઆરએફ અને રેસ્ક્યુ વિભાગની ટીમ છે આ સાથે જ ગામ લોકોના જે પ્રયાસ છે તેમના દ્વારા ટ્રકના મારફતે આ 29 લોકોનું રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું છે. રાતના 2 વાગ્યા આસપાસનો સમય થયો છે અને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢવા માટે તંત્ર દ્વારા જે કવાયત હાથ ધરવામાં આવી હતી તે હવે ક્યાંક ને ક્યાંક સફળ થઈ રહી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. અને આજે તમામ યાત્રિકો છે તેમને બહાર કાઢવા માટેના હાલ આ પ્રયાસો છે. જોકે છેલ્લા 9 કલાકથી આ પ્રકારના પ્રયાસો તંત્ર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. જીવના જોખમ હેઠળ જે રેસ્ક્યુ વિભાગની ટીમ છે તે ઝઝૂમી રહી હતી અને પોતે આજે તમામ લોકો છે તેમને બહાર કાઢવાના પ્રયત્નો કરી રહી હતી. દ્રશ્યમાં પણ જોઈ શકો છો કે જે રેસ્ક્યુ વિભાગના કર્મચારી છે તે યાત્રિકોને બહાર કાઢવા માટે પોતાનો જે પણ જોખમમાં મૂકીને જે સફળ પ્રયાસો છે તે કરી રહી હતી. અને આ સાથે જે તંત્ર દ્વારા જે પ્રયાસો કરવામાં આવ્યા છે તે ક્યાંક ને ક્યાંક સફળ થયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પાર્થ મજેઠિયા, એબીપી અસ્મિતા, ભાવનગર.